મારી ઉભી રામાયણ એશિયામાં આવા, પછી અમુક અમુક પ્રસંગ રામાયણમાં ગોતવા જાવ તો નહીં જડે. કારણ કે આખી રામાયણની અંદર હનુમાનજીએ ક્યાંય ગદાનો ઉપયોગ નથી કર્યો. હનુમાનજી ક્યાંય હાથ વજ્રગોળ ધજા બિરાજાય કાંધે મોં જનો અહીં સાજાય શંકર સુમાન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. વિકટ રૂપ ધરી લંક જલાવા, ભીમ રૂપ ધરી અસુર સાર. ભીમ એટલે પાંડવ વાળો ભીમ નહીં, ભયાનક ભીમ નો અર્થ એક ભયાનક થઈ જતા. જયારે હનુમાન ક્યાંય ગદાનો ઘાત નથી કર્યો, બહુ ખીજાણા કોકને ઢીકા માર્યા, પાટો મારીને બહુ ખીજાણા ઝાડવા ખાઈને ઘા કર્યા, ગદાનો શાળો જ નથી કર્યો. ગદા નામ જ કીધું બાપો ધીમી જ રહે, તો હલતી જ નહીં. એટલે હનુમાનજી એમ કહે છે કે હથિયાર રાખવા પણ ઉપયોગ ન કરવો. એટલે હવે હું જે વાત કરવાનો છું એમાં ગદાનો ઉપયોગ છે કે રામાયણ બારી વાત થઈ. હવે જે હું વાત કરવાનો એમાં એ હનુમાનજીએ ગદાનો ઘા કર્યો છે એવી વાત, એટલે એ રામાયણમાં નથી. લંકામાં 11મો દિવસ અને ભગવાન રામ પાસે જેથી બાણ ખૂટી ગયા, ખાલી 31 બાણ ભાથામાં પડેલા. અને વિભીક્ષણને બોલાવીને રામે કીધું, પરસ્યો વળગ્યો રામ. રામને કે આ વિભીક્ષણને કીધું, અહીંયા આ ઘૂઘલું પડતું કેમ ન ડું, આ બન્યું હે નું આ. પછી વિભીક્ષણ જે કહે છે, પણ રામને વ્યાકુળ જોયા, પરસ્યો વળગ્યો રામને, હનુમાન કેમ સહન કરી શકે. વિભીક્ષણને એટલું કીધું કે આ મરે કેમ, કહેતો ખરો. તા તો હનુમાને રામને કે એક કોઈ રણે પડે હું નહીં, કેવું જોવે ને. એટલું નહીં ભરતભાઈ, એકલો અંગત લંકાને નાશ કરીને ઉયો આવે એવડી તાકાત. અંગતે ફરી સભામાં પગ મૂક્યો ને કોઈ એનો પગ ઊંચો ન કરી શક્યો. ટૂંકી વાત લઈ લઉં, ત્યારે એ અંગતને કોઈ પૂછ્યું કે તારા પગમાં જો એટલી તાકાત હોય, તારો પગ જો રાવણની સભામાં કોઈ ઊંચો ન કરી શકતો હોય, તો તું આ રાવણને મારી ન ઉઈ આવી, હાથવાર મારીને ઉઈ આવું, એકવાર નહીં. હું ઘોડિયામાં તો તેથી જ મેં ઘૂઘરો કરીને રાવણને રમાડેલો. હવે તું જવાન થઈ ગયો, 22 વર્ષનો છું. તાકે તો તે માર્યો કેમ નહીં, તાકે મારું ને તો મારા રામનું માધ્યમ ઘટી જાય, જેની હાટું રામ અહીંયા ધક્કો ખાધો એટલે એને એના ભાગમાં રહેવા દીધો. એમ આમાં એવા બેઠા હોય, અમારી કરતાં સારું બોલતા હોય, સત્ય કહું તમને, આમાં એવી વ્યક્તિઓ બાપુ બેઠી હોય કે અમારું પાંચ્યું ન આવે, પણ એ અમારી ઉપર કૃપા કરતા હશે કે બિચારા ભલે ને ગાતા આવ્યા છે. વ્યક્તિઓ હોય પણ રામને તકલીફ થઈ અને રામ વિભીક્ષણને એમ કહે કે હે વિભીક્ષણ આ કેમ પડતો નથી, જેટલા મસ્તક કાપો એટલા માથા નવા ઉગે, જેમ જેમ ગુલાબનું ફૂલ તોડતા જાય ને બીજું ગુલાબ બીજે દી આવી જાય, એમ એનું જેમ જેમ માથા કાપતો જાવ એમ એમ નવું નવું માથું આવે, મરતો કેમ ને. હનુમાન કે એક કોઈ જાવ ને, રામને એક કોઈ ધકેલી ને હનુમાને ગદા લીધી, ભાઈ તેણે ફરફુદડી હનુમાનજી ફીરી તણ ફરફૂદડી ફરી અને રાવણના વાહામાં હોય જ અટકીને એક ગદા નાખીને હનુમાને, તો રાવણ ભોખ દીન પીડ્યો, મોઢામાં ધૂળ ગળી ગઈ, નાખો ધૂળ ધૂળ, મુંગટ તો બાપુ ક્યાં ગયા મારો રામ જાણે. રાવણ ધૂળ ખખેતો ખખેતો ઉભો જો, ભૃગુટીનો મરોડ બદલાઈ ગયો, વિહે નેત્રોમાં જાણે ધોબો ધોબો ગુલાલ નાખ્યો હોય, તપેલ ત્રાંબા જેવી આખ્યો થઈ ગયો. કોણે ઘા કર્યો, કોણે ઘા કર્યો, રામ ને હનુમાન ને મળ્યા હેર ક્યાં, રામે કોણી મારી, તો હું ન મારું તું એ કે હવે કોણે માર્યું, લંકેશ છે સામે રાવણ છે નાની હું વસ્તુ, કોણે ઘા કર્યો, હનુમાન કે મેં કર્યો. કોને ઘા કર્યો, મેં કર્યો કીધું, તે ઘા કર્યો, હા હજી કરવાનું વાત તો અત્યારે તો એમ જ હોય ને, કઈ એમાં તે ઘા કર્યો ઘા. રાવણ આમ હનુમાનજી સામુ જોઈને કીધું, તારી માને ધન્યવાદ, તારી જનેતાને હે હનુમાન તું ધન્યવાદ આપું છું. તો હનુમાન કે તારી માને ધન્યવાદ, વાંચવામાં તો બીજું શું હોય. રાવણ કે મારી માને ધન્યવાદ છે ના, ત્યારે હનુમાનજીએ કીધું તો મારી જને તને ધન્યવાદ છે ના,
મારી જને તને ધન્યવાદ સેના એટલું કીધું હનુમાનજી. તેથી રાવણ એમ કહે છે કે હે હનુમાન તો હું લંકેશ. ભલા મેડમ, શિવ નો ડાયરેક્ટ શિષ્ય છું, શિવ મારો ગુરુ છે, અને ભગવાન શિવની ઉપાસના કરતો હોઉં, ભગવાન શિવના સ્તોત્રોના ગાન કરતો હોઉં, અને એક એક મસ્તક ભલા માણા એ એક પછી એક મસ્તક એમ કહેવાય કે હું શિવને ચડાવતો હોય મારા કમળ ખૂટી જાય અને મને એવી મોજ આવતી હોય ને કમળ ખાલી થઈ જાય, તેથી મારા માથા વાટી વાટીને ભગવાન શિવ ઉપર એમ હું આહુતિ આપતો, અભિષેક કરતો, અને એમાંથી ભગવાન શિવ પ્રસન્ન ના થાય તો મારા આંતરડા કાઢી નાખું ને એનું વાદ્ય બનાવી અને વાદ્ય ઉપર જેથી હું શિવ સ્તોત્રના ગાન કરતો હો અને સતાય જો શિવ મારી હામું ન જોવે, અને તેથી હું ભગવાન શિવ હોતો જેથી કૈલાસ ઊંચો કરતો, હે હનુમંત મારી વી પૂજાવતી, મારી વીહ ભૂજાવની હો આંગળીઓ, અને આકાશરૂપી સરોવરમાં મારી આંગળીઓ રૂપી કમળ ખીલ્યું હોય અને કમળની અંદર નાનો એવો ભમરો બેઠો હોય ને એવું તારો કૈલાસ દેખાતો હતો, એ લંકેશ. બ્રહ્માજીને ખુદને મને પૂછ્યા વગર લેખ ના લખે કઈ ભલા માણા, નવ નવ ગ્રહને જે હું ઢોલીએ બાંધીને બેઠો, વાહ મારા વાહિંદા કરતા હોય, પવન પાણી ભરતા હોય, બાર મેઘ હું કવિ પ્રમાણે, અને શિવ કૈલાસમાં લઈ ધક્કો ખાઈને મને લંકા પૂજા દેવા આવતા કે હવે રાવણ મારી પૂજા કર લે મારે મોઢું થાય. અને વાતે હા છે લંકા દાવતો ભોળાના કૈલાસ ઉસો કર્યો ને તેથી મા પાર્વતી જ ભોળાનાથને કહી દીધો કે એ માથાળાને અહીંયા નહીં લાવો, તમારે ન્યા પૂજા દઈ આવવાની, તમે હતા સમાધિમાં ને ઓલે ડોબલ હોલ બોલાવીને આ ત્રણ શેકરનો આવ્યો થરેરો, અને ઓલો આખો કૈલાસ ઉસો છો હશે ત્યારે કેવું છું હશે, મા પાર્વતી જાગતા હતા ગણપતિ ડો નો તર તો માઇન હોય પકડી પકડી રાખ્યું, બધું હલ બોલાવી નાખ્યું, કેવડો ભક્ત હશે તમે વિચારતો કરો કે પોતાની ભુજાઉથી કૈલાસ ઊંચા કરતો હોય. હે હનુમંત, એવડી મારામાં તાકાત એને બદલે આ બ્રહ્મ હામો ગોથા ખાય એને નથી ખબર પડતી હું કેમ મરું, એને બદલે તું એક ગદા ભેગો મને ગોઠણીએ ફેર કરી દે, નો કહું તારી મને ધન્યવાદ. પણ હનુમંત તમે મારી જનતાને ધન્યવાદ શું કામ આપ્યા, એ મારી જનતાને ધન્યવાદ શું કામ આપ્યા, એ શબ્દ જ આ મોઢામાં લઈ નીકળ્યો. તેથી હનુમંત કહે છે કે હે લંકેશ, શિવનો શિષ્ય થઈને શિવનો અગિયારમો રુદ્ર તારી હામો ઊભો છે અને ઓળખી ન કે ભલામણ હું હનુમંત, ભલામણ મારી ગદા કોઈ ખમી ન શકે, અને કદાચ હું પૃથ્વી ઉપર આ ધરા ઉપર ઘા કરું તો ગાંડો હાથી એમ કહેવાય, પાકેલ શિભડા માથે પગ દે ને શિભડાની પરિસ્થિતિ થઈ જાય, ધરતીની પરિસ્થિતિ હું કરી નાખું હું હનુમંત. અને હા ભણી લે રાવણ, સતાય જો કદાનો કોઈ ઉપર ઘા કરનો તો હાટ કરતો પાતાળમાં ઉતરી જાય, એને બદલે તું પાતાળમાં ન ઉતર્યો મર્યો એની ખાલી ગોઠણીએ ભરચો એટલે કહું તારી મન થઈ જાય. આના સરવાળા કોઈ દી શૂન્ય ન થાય, શ્રદ્ધાનો જ હોય વિષય. તમે કોઈ પણ ઉપર શ્રદ્ધા રાખો ભલા મને કાંઈ નહીં, આપણા ગામડામાં આપ બધાને ખબર છે, આપણો દાદો વર્ષો પહેલાં ગુજરી ગયો હોય ને એમણે પછી આપણને કોઈ એવો વહેમ નાખે કે એને બેહવું છે ને આપણા ખેતરને હેઠે આપણી જ કવાના પાણાને સિંદુરવાળો કરી અને હેઠે મૂકી દઈ, સાહેબ આપણે કોઈ વાડીએ હોવા નથી જતા એમ કહે કે મારો દાદો અહીંયા બેઠો છે, એ શ્રદ્ધા જો વાડીનું રખોપું કરી શકતું હોય તો આ જગત આખાનો બાપ હનુમાન આપણા રખોપા કેમ ન કરે. ભલા મને શ્રદ્ધા હોવી જોઈએ બાબુ, શ્રદ્ધાનો વાત આવી એટલે મને એક પ્રસંગ યાદ આવ્યો કે એ કેવડી શ્રદ્ધા. ભગવાન હનુમાનજી જ્યારે એ આખો પહાડ લઈને જ્યારે પસાર થયા, આપ કથા જાણો છો, પણ મારે એની અંદરથી એક શ્રદ્ધાની વાત છે એટલે એ વાત કરવી છે. અયોધ્યામાં થયેલી જેથી રાત્રિના ટાઈમે જેથી પસાર થયા, અને આપ જાણીએ છીએ ભરતજી મહારાજ નંદીગ્રામમાં બેઠા બેઠા ભજન કરતા હતા અને એવડો મોટો પહાડ લઈને કોઈ વ્યક્તિને જાતા જોયા એટલે ભરતજીને વિચાર આવ્યો કે જે દિશામાં એ જઈ રહ્યા છે એ બાજુ મારા ભાઈને એ ગયા છે, કોઈ રાક્ષસ એને હેરાન કરવા તો નહીં જાતો હોય ને, અને ફણા વગરનું બાણ ફટકાર્યું. ભરતભાઈ ફણા વગરનું બાણ તો માર્યું, નળામાં લાગ્યું હનુમાન, હુહવાટા કરી આવ્યા હેઠા. હવે પહાડ હોતા પીડ્યા છે, ભફાકો કવડો જોય છે. એક કથામાં બાબુ, એક રામાયણમાં એવો ઉલ્લેખ છે કે આખી અયોધ્યા દોડીને આવી હતી કે જે જગ્યાએ અવાજ આવ્યો છે ને ત્યાં ભરતજી બેઠા હતા, શેનો અવાજ આવ્યો, આખી અયોધ્યા આવી ત્યાં દોડી, પણ હનુમાનને કળ ફળી ગઈ, હશે કોણ ઓઝવાળી દીધો એક ભેગો.
હવે સાંભળજો, હનુમંતજી નીચે આવે ન આવે પણ મોઢામાં હે રામ હે રામ હે રામ ના શબ્દો જ્યાં નીકળ્યા અને ભરતજી સાંભળી ગયા, ગાય હાય હાય, પોતાની ભુજાઓને ધરતી ઉપર પછાડે છે ભરતજી, આંખમાંથી આહુણાની ધાર છે ભરતજીને કે મારો જીવવાનો કોઈ અધિકાર નથી, મારા કારણે મારો બાપ વનમાં ગયો અને આજ વર્ષો પછી હાથમાં ધનુષ બાણ મેં લીધા અને બાણ મારી મારીને મેં માર્યું તો એ રામ ભક્તને માર્યું, મારો જીવવાનો કોઈ અધિકાર નથી, પણ પૂછી તો લવા કોણ છે એને પૂછી લઉં ને પછી મારા દેહનો અંત લાવી દઉં, દોડ દીધી ભરતજીએ. અહીંયા જે હનુમાનજી થોડા ઘણા બેઠા થયા, ભરતજી હાથ જોડીને એટલું કહે છે, પ્રભુ મને ક્ષમા કરજો, આપ કોણ છો? આપના મોઢામાંથી રામના શબ્દ સાંભળી હું વ્યાકુળ બન્યો છું, મને જટ કયો, તમે કોણ છો? હનુમાનજી કે પેલા તું કહો કોણ? ભલામણા મને ઇન્દ્રનો વજ્ર પણ ન લાગે, અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ, હું વજ્રનો છું અને દેવતાઓ પણ એમ કહેવાય કે મને વરદાન દીધું છે કે જાઓ તમને યશ શાસ્ત્ર નહીં લાગે, દેવનું એ ઇન્દ્રનું વજ્ર પણ તમને નહીં લાગે, દેવો કરતા આપની પાસે એવી કઈ શક્તિ છે કે તમારું એક ફણા વગરનું બાણ આજ મને ઘાયલ કરી દે? મહારાજ આ શરીરને ભરત કહે છે, હું રામ અનુજ ભરત, હું રામનો નાનો ભાઈ ભરત છું, હું રામનો નાનો ભાઈ શબ્દ સાંભળ્યો ભરત ભેટી ગયા હનુમાનજી. કહો ભરતજી, તમે ધન્ય છો, તમારી ભક્તિને હું વંદન કરું છું, કારણ કે રામની અમે એટલી બધી સેવા કરીએ છીએ પણ અમારી ગેરહાજરીમાં રામ અમને યાદ કરે કે નથી કરતા અમને ખબર નથી, પણ હે ભરતજી હું ભગવાન રામની સેવા કરતો હોઉં, રાતનો રાઘવ પડખું ફરે તો એ મોઢામાં શબ્દ નીકળે ભરત ભરત ભરત. ભરતજી માફ કરજો, પણ ત્યારથી એમ હતું કે આ ભરત કોણ મહાપુરુષ છે કે જેનું ભજન રામ કરે છે, જેને યાદ રામ કરે છે? મારું નામ હનુમંત છે અને ભગવાન રામને હું મળ્યો ત્યારે તમને યાદ કરીને કીધું, તું તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ, મને આપના સમાન ભાઈ ગણ્યો છે, પણ હું ભાઈ નહીં એનો દૂત છું, હું એનો ભક્ત છું, મારું નામ હનુમંત છે. આ બેની વાતો આખી અયોધ્યા સાંભળે અને તરત પછી હનુમાનજીએ ટૂંકી વાત લઈ લીધી કે આ રીતે લંકાની ધરતીમાં આ રીતે પરિસ્થિતિ છે, શક્તિના બાણથી લક્ષ્મણજી મૂર્છિત છે અને સવાર થયા પહેલાં દીવ ગયા, પહેલાં હું નહીં પહોંચું તો કદાચ અઘટિત ઘટના ઘટશે, એટલે મારે હવે જવું જોઈએ. લંકાની આ પરિસ્થિતિની વાત સાંભળી એટલે આખી અયોધ્યા રડી પડી, પણ બે વ્યક્તિ ભરતભાઈ નથી, બે વ્યક્તિને આંખમાં આહુડા, એક માં સુમિત્રા, લક્ષ્મણની જનેતાની આંખમાં આહુડા નહોતા અને બીજેની અર્ધાંગના ઉર્મિલા એની આંખમાં આહુડા નહોતા. તેથી હનુમાનજી પૂછે છે સુમિત્રાજીને એટલું કીધું કે માં તમે એના જનેતા છો, તમે એની માં છો અને તમારો ખોળો ખાલી થઈ જાય, તમારો દીકરો ગુમાવવાનું તમને દુઃખ નથી? અને તેથી માં એટલું બોલે છે કે હનુમાન દુઃખ શેનું હોય, મને પોર થાય કે હાડા નવ મહિના મારા કોઠામાં રાખ્યો રામ હાટું મારો દીકરો ખપી ગયો, મને એનું ધાવણનું ગૌરવ વધશે, મારા ધાવણનું મને ગૌરવ વધશે, એનું મને અભિમાન છે આજ કે જેણે મેં રમાડીને મોટો કર્યો આજ મારા રામ હાટો ખપી ગયો, એનું મને ગૌરવ વધશે. કહેશે માં તમને તમારા ધાવણનું ગૌરવ, પણ ઉર્મિલા હામું જોઈને હનુમંત એટલું બોલ્યા કે તારો ચૂડીને ચાંદલો ભૂસાવાની તને ભીખ નથી? તેથી ઉર્મિલાજી એટલું બોલ્યા છે કે હનુમંત, વિશ્વાસ હોય ને, શ્રદ્ધા હોય ને તો બીક ન લાગે, અને આપ ક્યારના કહો છો શક્તિના બાણથી મારા ધણી મૂર્છિતથી ધરતીમાં પીડ્યા છે, તેમ ખોટું બોલો છો કે કેમ કે મારા ધણીને કોઈ દિવસ બાણ લાગે જ નહીં, કે પણ માં હું જોઈને આવ્યો છો કે બધી વાત સાચી બેઠા, પણ હું ન માનું, કે કેમ કે તમે એમ કહો છો કે ભગવાન પડખું ફરત ભરત ભરત બોલે છે કે હા, પણ તમે મારા ધણી લક્ષ્મણને કોઈ દી બધ ભરીને મળ્યા છો કે હા, એના રોમે રોમેલી શું અવાજ આવે? ત્યાં કે એના રોમે રોમેલી રામ રામ રામના રણકાર આવે. એ હનુમંત હું તમને એટલું પૂછું કે
છે ને, રોમે રોમે રામ બેઠો હોય, રવાડે રવાડે રામનો અવાજ આવે ને કે હા, તો કોઈ બાણ લાગે તો પેલા રવાડું વિંધાય કે શરીર વિંધાય કે રૂવાડું વંધાય? તો હે હનુમંત, બાણ કોને લાગે? રામને લાગે, રૂવાડે બેઠો એને કે મારા તણીને? સતાય તમને વિશ્વાસ ન આવતો હોય તો હું તમને બીજું પૂછું કે લંકાની ધરતીમાં શું પરિસ્થિતિ છે? મારો ધણી શું કરે છે? તાક હુતા છે. રોવે છે કોણ? તાકે રામ. હનુમંત, લાગ્યું હોય ને એ રોવે, મારા ધણીને લાગ્યું નથી. આ તો મારા બાપે, મારા રાઘવે લીલા કરી છે કે મારા ધણીએ જે વ્રત લીધું હતું કે હું 14 વર્ષ ધરતી ઉપર સહન નહીં કરું, તો કદાચ લંકાના યુદ્ધમાં મારા ધણીને થાક લાગવાની રામને ભીખ લાગી છે. એટલે હે હનુમંત, મૂર્છાના રૂપે તે મારા ધણીને ઘડીક લાંબો વાહો કરવા માટે ભગવાન રામે આવી લીલા કરી છે. બાકી મારો ધણી કોઈ દી વિસર્જન પામી ન શકે. અને હા, ભળી જાઓ હનુમંત, ક્યારના તમે બધાને ગગલાવો છો અને ધમકાવો છો કે મોડું થાય ને સૂર્ય ઉગી જાય? તો હે હનુમંત, તમને નહોતા જોયા કોઈ દી, પર તમારા બાળપણના પ્રાક્રમની તો અમને ખબર છે કે તમે જન્મતા વેદ ભગવાન ભાસ્કરને ગળી જતા હોવ, તો હવે તો તમે જવાન થઈ ગયા છો. તમારી આજ્ઞા વગર કોઈ દિવસ એમ કહેવાય કે સૂર્યનારાયણ ભરે ન ડગલું ભાણ, એક ડગલું ન ભરી શકે. એટલે હવે અમને ભરોસો છે કે તમારી આજ્ઞા વગર સૂર્ય ઉગવાનો નથી અને તમે પગ્યા વગર રહેવાના નથી, સંજીવની ત્યાં જ્યાં વગર રહેવાની નથી, અને મારો ધણી બેઠો છ્યા વગર રહેવાનો નથી, અને મેઘનાથનો કાળી નિશ્ચિત છે. કહેવાનો અર્થ, આ શ્રદ્ધા અને આ ભરોસો અને આ વિશ્વાસ હોય ને મારા બાપ, એ જ ભગવાનનું ભજન કરી શકે.